सत्यं सनातनं سلطان صافي بابا مهامايا كتسيناتها كريشتاغانيا سيدناري مهارا سانتا بابا جاكيا بابا ترجمة
आत्मा चालनता सीता गुरु बिना बात कैसी, सत साहेब बिना बात कैसी, कोई मले अपना देश दादा ने आंगणे खूब आनंद करीसी, खूब आनंद मळेसी। दादा नु जीवन पण भजन जीवन से पोतानु, जेने मायाळु जीवन कहेवाय छे। અમુક માણા ને માણાવી ને હાલે, એકલું ખાવું ભાવે, એવું અમારું આ દાદાનું જીવન। અમને વાત થતી હતી અહીં બેઠા થઈ, ભ્રાંતિ ભ્રાંતિ તૂટવી જરૂરી છે। અંધારામાંથી અંજવાળા અંજવાળામાં આવવાની વાત છે, અંધારામાં છે તો અંજવાળામાં આવવું છે, એટલે ભ્રાંતિ મટી જાય છે। પણ અંજવાળામાં આવવાની રીત છે, આપણે બંધનમાં એટલા બધા ફસાઈ ગયા છે, એની માયામાં એટલા બધા ફસાણા છે, એટલે માના ખોળામાં એમ માને મિથ્યા તો આપણે ન કહેવાય, કોઈ કેમ માસ નહીં તારે વાળા એને ખોળામાં રમી સી પાકું છે। એવા મારા રાજા હતા, જેઠા હતા, નાથા હતા, ધૂંધા હતા, એવા માયાળુ માણસ અહીંયા ભુવાતા પધાર્યા છે, સંતો પધાર્યા છે, પ્રેમ ને આધીન છે બધું। આ રવિ સાહેબ નોકરી કરે પણ રૂબાબ થી નોકરી કરે પોતે, એમાં સદગુરુ ભાણ સાહેબ નો ભેટો થયો, એને ભાણ સાહેબ નો ભેટો થયો, અને રાતના ભજન કીર્તન આવા સત્સંગ ચાલુ હતો ને ત્યાં ભાણ સાહેબ ની રવિ સાહેબ ની નોકરી હતી ત્યાં। એમને સિપાહીઓને કીધું કે જાવા કોઈ સાધુ સંતો આવ્યા છે, એમને કયો ભજન બંધ કરી દે અને વેલાસર સુઈ જાય। તો સિપાહીઓ આવીને ભાણ સાહેબ ના માણસો ને સેવકો ને કીધું, ભાઈ અમારા સાહેબ અહીંયા છે, થોડા કડક છે, એટલે તમે આ બધું બતાવો મંડળ બંધ કરી દો, અને રાત વાસો તમે રોકાણા તો ભલે રોકાણ પણ સુઈ જાઓ। ધીમે ધીમે ભાણ સાહેબ પાસે વાત પૂછી, ભાણ સાહેબે કીધું ભાઈ ભજન તો ચાલુ રહ્યો, બંધ નહીં થાય, કોણ સાહેબ છે? રવિ સાહેબ કે નહીં, ક્યાં અહીંયા ભાણ સાહેબ આવ્યા છે? એ રવિ સાહેબ છે, ભાઈ ભાણ સાહેબ છે, રવિ ભાણ તો શબ્દ તો બે એક જ થયો, સૂર્ય નામ, ભગવાન સૂર્યનારાયણ નામ છે બે, રવિ ભાણ, કે એમને રવિ નહીં, ક્યાં અહીંયા ભાણ આવ્યા છે, ભજન ચાલુ રહેશે। સિપાહી રવિ સાહેબ કીધું બાપુ કોક માતા ભારી લાગે છે, ભજન બંધ થાય એવું છે નહીં, દેખાતું નથી, એમ પોતે આવ્યા હું સભામાં, આવીને સામે ઉભા રહ્યા તો એક લે લાગી છે વાલા, બે ત્રણ અવાજ માર્યા રવિ સાહેબે, બંધ કરો બંધ કરો એમ કીધું, પણ કોઈ દ્રષ્ટિ દોરી ની બાજુ, ધ્યાન સુરતાઈ નો દોરી બાજુ, કોણ હું અવાજ મારે? પછી પોતા પાસે જે હથિયાર હતું એના બે ત્રણ અવાજ કર્યા ભાણ સાહેબ ઉપર, પણ કોઈ અસર દેખાતી નથી। ભાણ સાહેબ મસ્તીથી ઢોલિયા માંથી બેઠા છે અને બધા ભજનમાં લીન છે, એમાં ઢોલિયો રવિ સાહેબ થી જોવાઈ ગયો તો હવા હાથ ઊંચો જોઈ ગયા, ધરતી થી ઊંચો હવા હાથ ઊંચો જોઈ ગયા, અને ખબર પડી ગઈ કોઈ મહાપુરુષ લાગે સાહેબ। એ પટ્ટો કમરે થી પટ્ટો છોડી નાખ્યો, હથિયાર હેઠું મૂકી દીધું, બૂટ ચપ્પલ જે કઈ હતા એ ઉતારી નાખ્યા, અને લાકડી પડે એમ ભાણ સાહેબ ના પગમાં પીડ્યા રવિ સાહેબ, તો ભાણ સાહેબે હાથ મૂક્યો, બાપા અમારે ચોર થી કારાભાઈ ને બધા પધાર્યા, કારાભાઈ આવો આવો આ બાજુ પધારો, જો આતા બોલા, વજન નો ડાયરો થોડોક વજન વાળો ડાયરો પાછો, વાલા મજા તો જ આવે, માલ ઘણો પણ એના લેવા વાળા હોવા જોઈએ, ગરાગ હોવા જોઈએ, વાલા મહાત્મા તુલસીદાસજી ના પાડીશું, આ છે 550 વર્ષ પહેલા કીધું છે, રામ નામ ઔષધિ બિના દામ બિકાય, હા મૂળ ખર્ચ વિના, પણ તુલસી અચરજ એ ભયો કોઈ ગ્રાહક મિલે ના, મહાત્મા 550 વર્ષ પહેલા કીધું, સતે તોરલે એ શબ્દો કીધા, દેશ ફરી દેશાવર ફરી માડું જો હુવો સુગાર, પણ જીણે દેઠે મારા નેણા ઠરે હો માડું જો પયો ડકાર,
આવું બધું હતું પણ અટાણે ખૂબ ઠાકરની કૃપા છે આપણી માથે બધા માથે આ ભૂમિજીની સેવાલા હમણાં ભૂમિની વાતો થતી હતી અહીંયા બેઠા હતા એ કેટલી વાર તો એ આમાં આવતા જતા છે અત્યારે આપણા બધાને આવો ભાગ્ય છે એ ભૂમિ માથે આપણે ભજન કરી રહ્યા છે એના નામનો કાંક મહિમા ગાઈ રહ્યા છે એના નામનો કાંક મહિમા સાંભળી રહ્યા છે એ આપણા હો ભાગ્ય છે એનો મહિમા આપણને સાંભળવા મળે છે અમુક વિસ્તારમાં જાવ લ્યો મહિમા ન મળે સાંભળવા નામ તો ઠીક પણ મહિમા ન મળે કોઈ આવો એમ ન કે પછી વાત પૂરી ને એ અમુક ઠેકાણે જ છે અહીંયા આપણે છે પાછા આપણે બધા અહીંયા છે બેઠો બોલાવી ની ઉભો કે ની આવ હું તો જાગે ને કિનકો લાગુ પાય કવિ સાહેબ અવરવાણી બેઠા ઈ બોલાવે ની ઉભા કે ની આવ હું તો જાગે ને કિનકો લાગુ પાય ગોરખનાથજી કે મનસા માલની ગોરખ જાગતા નરસિંહજી આ ઈ બધા મહાપુરુષો એમણે જાગતા પુરુષ ને કહેવાય ને ચેતન પુરુષ એવા માલમી બધા ભજન ના માલમી શબ્દ ના માલમી દયાળુ પ્રેમી વિવેકી ડાયા આ બધા સદગુણના લક્ષણો છે હવા ઢોલિયો ઉપર જોયો ખબર પડી ગઈ કોઈ મહાપુરુષ છે જલ્દી માફી માંગી પગમાં પડ્યા કીધું બેસો સાહેબ ભજનમાં બેહો પધારો ભજન પૂરા થયા રવિ સાહેબ જાય છે પાછા પણ લગ્ન લાગી ગઈ વાલા સત્સંગમાં આવે ભજનમાં બેહે ભ્રાંતિ તોડવાની વાત છે કેમ ભ્રાંતિ તૂટી અને સદગુરુ આપણી પાસે કેમ ભ્રાંતિ તોડાવે કેટલી વાર લાગે વીજળીના ચમકારે મોતેડા બોલતી લ્યો રચા કરો અચાનક અંધારા થાય આસાન કરી આપો એમ ઓરવી લઈ જાવ ભોતેડું એમ પણ બરાબર સત્સંગ જામે ને ભજન જામે ને રવિ સાહેબ ભાગે હું એવું 12 વર્ષ સાહેબે સહન કર્યું ભાણ સાહેબે એકદમ ભાગતા છે ને તો બાવડું પીગડ્યું સાહેબ ઉભા ઉભા બેહો બેહો ક્યાં જાઓ છો તમે એટલી બધી કઈ કામ છે ઘરે કઈ અરે સાહેબ મારે પરિવાર છે મારો મારા માત પિતા છે મારી પત્ની છે મારા બચ્ચા છે હા હો મને અઢળક પ્રેમ કરે છે હું જાયશ પછી તો ભોજન આરોગશે એવો એવું બધું પ્રેમ તો તમે જગતમાં ન હોય તો મરી જાય તમારી પાછળ હા મરી હોત ને જાય એમ એટલો હોગાત પ્રેમ કહેવાય તો અમે તમારા ગુરુ છીએ તો અમારા પ્રત્યે કાંઈ પ્રેમ ખરો પ્રભુ એની જેમ જ છો તમે મારા માત પિતા જેમ જ તમે છો મારા માત પિતા છો તમે તમે મારા ગુરુ છો જય શ્રી પ્રીતિ કુટુંબ છે એ શ્રી ગુરુ છે હોય કહે કબીર વા દાસ કા પલા પકડે ના કોઈ એટલી જ પ્રેમ છે બાપુ એમ તો મારા સોગન છે તમને આજે અને રામ દુવાઈ છે તમને ઘેરે જઈને ખાલી ખાટલો ઢાળીને હુઈ જાયજો કઈ બોલતા નહીં એટલું કહેજો પેટમાં દુખે છે હું આવું છું મને સાહેબ સાહેબ પાસે આવીને સીધા ઘરે આવી પેટ પકડીને બસ મને પેટમાં દુખે છે મને કઈ હું નહીં જીવી શકું ને એવું બધું રાવ કરવા મીડ્યા નગર શેઠ હતા ગામના બધા ભેગા થયા ગામ આખું ભેગું થયું સમાજ બધો ભેગો થયો અટકળું બાંધો મને વરગાડ છે કોઈ ચોકીમાં પગ પડી ગયો કોઈ આમ છે આમ છે બધું તા ધીમે ધીમે ભાણ સાહેબ આવ્યા હો બધું ટોરું વરીનું ભૂસે માથે બધા ઉભા છે માથે ભાણ સાહેબ આવી કીધું ભાઈ હું છું અરે બાપુ રવિ તમારી ત્યાંથી આવ્યો ને જો કાકે ને નહીં જીવી શકે મારો દીકરો એવું શેઠ એવું કહેવા માંડ્યા એના પિતાજી અગાર્યું મને જોવા ગયો જોયું કે હા ભાઈ એનો વરગાડ છે મોટો આ બહુ મોટો વરગાડ છે વાલા તો બાપુ કોઈ ઉપાય ખરો કે ઉપાય છે એનો આ જીવ હાટે જીવ લે આની પાછળ કોકને જીવ તમારે દેવો પડશે તો જીવ દેવાની વાત આવી તો ગામના લોકો તો ધીમે ધીમે પછી થોડી જગ્યા થવા માંડી મોકરાણી થવા માંડી થોડી પેલા ઘરના ક્યાં જાય એકબીજા સામું જોવા માંડ્યા કોણ દે એમ ભાણ સાહેબ કીધું કામ કરો દૂધ નો ગ્લાસ લાવો એક દૂધ નો ગ્લાસ લાવી માથે આમ ઉવેરીને માથે બે ફૂકું મારી
મંત્ર માર્યો હતો. નિર્ભય નામ, નિર્ભય પદ આપી દે વાલા. સદગુરુ મારા દયા કરે ને તો મોત નો ભય નો લાગે, કાળ નો ભય નો લાગે. એના બાપુજી ના શેઠ ઉભા હતા, લાંબો હાથ કર્યો, દાદા ખૂબ લીલી વાડી છે તમારી, ખૂબ આનંદ છે, રવિ છે એની ઘરે દીકરા છે, ખૂબ તમે જીવી લીધું, તમે તમારો પ્રાણ તમારું આયુષ્ય આપી દો, આગળ તમારો રવિ બેઠો. એને હેઠાણી હામું જોયો, ડોહી હજી જીવે છે, આનું હું એમ, આ થવાનું તો થઈ ગયું બધું, પણ આ ડોહેલ નું ડોહી નું શું થાય. ડોહી માને કીધું, ડોહી માં એ હેઠામું જોયું, પણ ઘરના પત્ની હતા એમની હામું કે જોયું આમ પોતે. ભાણ સાહેબે કીધું, માતાજી તમે ઇતિહાસના પાને નામ છે આપણા, દીકરી ઘણી સત્યુ બનીશ. એ કે મારે બાપુ મારા ઘેર બહુ હરખાય છે, ચાર ભાઈઓ છે, ચારે ભાઈઓને હો હોય જમીન છે, એકને એક બેન શું, બે દીકરા છે રવિના, એટલે મારે હું એને હાજર પાળી પોષે મોટા કરીને હમણાં બધો સમય વહી જાય. એ મને તો રેવા દો બાપુ, એના કોઈ કઈ નથી લેતા તો મને શું કામ બાપુ કરે. બધું રવિ સાહેબ સાંભળ્યો, પીડ્યા પીડ્યા બધું બોલવાની દુઆ આપી હતી, રામ દુઆ આપી હતી, કિંમત હતી વાલા. ગુરુ વચન આવી જાય, કોઈ રામ દુઆ આવી જાય, બોલે નહીં માને. રવિ સાહેબ ને કીધું, કઈ બોલતા નહીં, હું કઉ તાલ. તો ગામના લોકો તો ઓહો ક્યાંય પલો કરી ગયા હતા, ખાલી અવાજ સંભળાતો હતો, કોણ ત્યાં શું થાય છે એમ, પછી ક્યાં પ્યાલો જાય છે પર ખાલી અવાજ. પછી ભાણ સાહેબે કીધું, ભાઈ હવે કઈ કામ કરો, કોઈને કના તમારે કોઈને પ્યાલો નથી પીવો, મારે આગળ પાછળ કઈ છે નહીં, અને મારે હાવ સીતારામ છે, એટલે તમે કામ કરો, પ્યાલો હું પી જાઉં, અને મારા રવિનો મારો દીકરો છે, મારો શિષ્ય છે, હું બેઠો કરી દઉં, જો બસ હું મારું આયુષ આપી દઉં. તા તો આવ્યા નજીક બાપુ, ભાગવત બિહાડી કથા કરી, શ્રીમદ ભાગવત કરી, ગરુડ પુરાણ તમારી વાત તમે તાત્કાલિક બિહાડી દીધી, તમે ક્યોય કરી બાપુ, આમાં દૂધ હતું વાલા કઈ નતું. ભાણ સાહેબ ઉભા ભા ગટગટાવી ગયા દૂધ પી, રવિ ને થાપો મેરો, બેટા તું કેતો હતો ને કે મારી વાહ મરી જાય એમ છે બધા, કઈ દીકરા કોઈ મરે એમ નથી, શુદ્ધ પ્રેમ રવિ સાહેબ ને જાગે છે. એ પછી ની રવિ સાહેબ ની ઘણી વાણી છે, એમાંથી આજ આપણે એકાદી વાણી લઈ. પ્રભુજીની ભાણ વલગ્યુ રે ભ્રાંતિ ભૂ.
ترجمة
मानो महिमा वाला अरे मां भगवती मां महामाया मां मोमाई मां आगरा जो से वाला लंबा मठ मां बैठा से ना बड़ी माया देनी से आप तो ना खोला मानन करी वाला
માના બાલુડા કહે દીકરા માનો મહિમા આવ્યો ને તો મોરાર સાહેબ ના બા યાદ આવે આપણને. મોરાર સાહેબ ના માતુશ્રી હતા અને રવિ સાહેબ બચપનમાં રવિ સાહેબ એમની ત્યાં ગેલા અને બચપનમાં મોરાર સાહેબ એમને ગમી ગયા. સંતો ને કોઈ બાળક ગમી જાય ને બચપનમાં માંગણી કરી મોરાર સાહેબ ને રવિ સાહેબે કે બાપા તમારો દીકરો મને આપી દે. બે મહાપુરુષો બે દંપતી એમના માત પિતા મોરાર સાહેબ ના વાઘેલા દરબાર હતા ફરાના રાજવી હતા પોતે રાજવી ભાયાતો માં મોરાર સાહેબ નો સમાવેશ થાય છે. બે મહાપુરુષો બે દંપતી આવીને સામા ઉભા રહે માએ કીધું બાપુ મારો દીકરો મોરાર તમને દીધો પણ મને એક વચન દો બાપુ કે મારા મોરાર માંથી બીજી માં નો થવી જોઈએ. આ માં કહે દાય રાખો બ્રહ્મ લઈને અને પાછું એવું માગ્યું કે આને જિંદગી આખી હામાન હામા રહી ગયો જાતા નહીં. હાલમાં આપણે જઈ ખંભાળ્યા બે ગુરુ શિષ્ય સરપસામ હામામાં બેઠા છો નજર હામી હામે ગુરુ બેઠા અહીંયા શિષ્ય બેઠા એમ છેટા ની ભેળી હમાયતું ભજન તમારું એવો કીર્તાર પૂરજો કોડ હાતા સંતો માટે ભક્તિ નામો છેલ્લો ગે રવિ સાહેબે પૂરણ પૂરું કર્યું. હાલમાં લાખો મણાની રાજુભાઈ ત્યાં મેદની થાય લાખો મણાની મેદની થાય સાહેબ નો જે અમુક પર્વ આવે એમાં પણ એ કેવડો જે છે ને એમાં કોઈ ઉભું હજી હાલમાં ઉભું ન રહી શકે. બે ની જે જગ્યા છે ને વચ્ચેની આમથી આવે આમ દર્શન કરી નીકળી જાય આમથી આમ વચ્ચે હલાય નહીં કોઈ એવા પ્રમાણ છે મહાપુરુષો નો. માની તો રચના છે વાલા માની લીલા છે આ બધી એમાં ચેતન તત્વ બેઠા છે પરિમળ પરમાત્મા છે એમાં પણ એ પુરુષ અણઘડ પુરુષ એને દેહ નથી. મહિમા એનો ઘણો છે અવતાર લીલા એમની ઘણી છે અવતાર લીલા નો આપણે મહિમા ઘણો ગાઈ છે પણ રચના માની છે માથી કોઈ મોટું નહીં. માં લાંબા મઢમાં બેઠા છે માં મોમાય તમને યાદ કરી લઈ એક વાર માં ભગવતી ને માં અર્ષદી બેઠા છે Thank you.
Ah!
Thank you.
રામદેવજી મહારાજ સુલતાન સાબીર બાબા શ્રીનારી મહારાજ કી મહારાજ કી પ્રેમ સુબલી નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ